નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દહેગામ માર્કેટ યાર્ડમાં ડાંગર વેચવા આવતા ખેડૂતોની મોટી કતારો, જોઈએ તેટલો ભાવ ના મળતા ખેડૂતોની રજૂઆત. અરવલ્લી જિલ્લાના મોડાસાના ભોયવાસ નજીક અંબે માતાના મંદિરની બાજુના ગંઢાળા પાસેથી નવજાત બાળક મળ્યું. કવાડ ખાતે જેતપુર બેઠક ઉપર ચૂંટણી પ્રચારમાં અનોખા દ્રશ્યો સર્જાયા. ભાજપ કોંગ્રેસની રેલી આમને સામને, લોકોમાં કુતૂહલ. માગરોળ માળિયા વિધાનસભામાં આવતીકાલે મતદાન. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ. 32 રૂટ રવાના. જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર આવતીકાલે મતદાનને લઈને તંત્રની તૈયારીઓ. કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ પણ આ કામગીરીનું નિરીક્ષણ કરી જામનગરના સૌ નાગરિકોને આવતીકાલે મતદાન કરવા અપીલ કરી. ચિત્તપુર ખાતે ભાજપ કાર્યાલય ચૂંટણી પ્રચાર અર્થે રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં રોડ વચ્ચોવચ ખોટકામને લઈને રોડ બંધ કરાતા અનેક વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે, તો બાજુમાં આવેલા રોડ ઉપર અવનવા ટ્રાફિક જામ થઈ જાય છે. તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારનો અંતિમ તબક્કાનો ઝંઝાવતી પ્રચાર. સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે અને પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સની ઓફિસની પાછળ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો મળી આવતા પ્રાંતિજ પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલો. સતત ફ્લોપ થતા પત્નો ઘમંડ જુઓ. ઇન્ટરવ્યુમાં હર્ષા ભોગલે પર ગુસ્સે થઈ ગયો. પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા અને વિકાસ મોડલથી થશે અદ્ભુતપૂર્વ જીત, અમિત શાહ. ગૌતમ અદાણીએ 5,069 કરોડની બોલી લગાવી મેળવ્યો ધારાડીનો રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. સંજુ સેમસંગ ત્રીજી મેચથી ડ્રોપ થયો, તો શશી થરૂરે ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવ્યો. એક ધારાસભ્ય એવા પણ છે જે 4 ટર્મથી જીતે છે, છતાં મોબાઈલ કાર્ડ નથી, એસટી બસમાં ફરે છે. મોરબી બીજેપીના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ ભાજપના નેતાઓ પર સવાલ ઉઠાવ્યા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.